જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ થતું 16 સોમવારના વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથાવાર્તા. આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે ભગવાન ભોળાનાથને શ્રાવણ માસનો સોમવાર અતિ પ્રિય છે. આથી જો આખો શ્રાવણ માસ વ્રત, પૂજા કે ઉપવાસ ન કરી શકાય તો શ્રાવણ માસના સોમવાર કરવા માત્રથી જ આખા શ્રાવણ મહિનાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી વ્રત કરનારની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. મિત્રો, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી, આ દિવસે ઉપવાસ કરવો અથવા તો એકટાણું કરવું અને યથાશક્તિ દાન દક્ષિણા કરવી. પૂજા કર્યા પછી 16 સોમવારની વાર્તા જરૂર સાંભળવી અને સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલતા રહેવું. 16 સોમવાર સુધી આ પ્રમાણે કર્યા પછી વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં 4.5 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લઈ તેના લાડુ બનાવવા. આ લાડુના 4 ભાગ પાડવા. એક ભાગ મહાદેવના મંદિરના પૂજારીને થાળ કરી આપવો. બીજો ભાગ નાના બાળકોને વહેંચી દેવો. ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સહકુટુંબ પ્રસાદ તરીકે આરોગવો. આ વ્રત જો હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનારને અચૂક તેનું ફળ મળે છે. ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી. પ્રભુ તેને જરૂર ફળ આપે છે. તો મિત્રો, આ હતી 16 સોમવારના વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. હવે સાંભળશું 16 સોમવારના વ્રતની કથાવાર્તા. બોલો ભગવાન ભોળાનાથની જય. કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠા બાજી રમતા બેઠા હતા. બાજી પૂર જોશમાં ચાલી રહી હતી. બંનેમાંથી કોઈ હારતું ન હતું અને કોઈ જીતતું પણ ન હતું. તેવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ ત્યાં આવી ચઢ્યો. મહાદેવજીએ તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું. એક બાજી પૂરી થતાં પાર્વતી બોલ્યા કે બોલો બ્રહ્મદેવ, કોણ જીત્યું? તો બ્રહ્મદેવ કહે કે મારા પ્રભુ જીત્યા. ખરેખર તો પાર્વતીજી જીત્યા હતા, છતાં બ્રાહ્મણ જૂઠું બોલ્યો. આમ 3-4 બાજી સુધી બ્રાહ્મણ જૂઠું બોલ્યો ત્યારે મા પાર્વતી ક્રોધાયમાન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે ભૂદેવ, તારા જૂઠાણાની હવે હદ આવી ગઈ છે. તો જા, હું તને શ્રાપ આપું છું કે તારા શરીર પર કોઢ ફૂટી નીકળશે. એ જ વખતે રુદ્રદત્તના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણે માતાજીને ખૂબ કાલાવાલા કર્યા. ભગવાન શંકરને કરગર્યો પણ વ્યર્થ. શંકર પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. રુદ્રદત્તો રોતો કકળતો ત્યાંથી ચાલી નીકળ્યો. એક સાધુએ તેને ભગવાન શંકરનું તપ કરીને તેમને રીઝવવાની સલાહ આપી. આથી રુદ્રદત્તે ભગવાન શંકરનું ઉગ્ર તપ કરવાનો નિર્ણય કર્યો અને તે જંગલ તરફ જવા લાગ્યો. રસ્તામાં ચાલતા ચાલતા તેને એક ગાય મળી. ગાયે રુદ્રદત્તને પૂછ્યું કે ભાઈ, તમે શીત જાઓ છો? તો રુદ્રદત્ત કહે કે મા પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા ભગવાન શંકરનું તપ કરવા માટે જંગલમાં જાઉં છું. આ સાંભળીને ગાયે કહ્યું કે ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ જુઓ કેવા ફાટફાટ થાય છે, પણ કોઈ દૂધ દોતું નથી તથા વાછરડા પણ ધાવતા નથી. માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લેજો. આગળ ચાલતા રુદ્રદત્તને એક થનગનતો ઘોડો મળ્યો. તેણે રુદ્રદત્તને કહ્યું કે મારા પીઠ પર હીરા મોતી જડેલા પણાલ છે, પણ મારા પર કોઈ સવારી કરવા તૈયાર નથી. માટે મારા પાપનું નિવારણ પ્રભુ પાસેથી જાણતા આવજો. સારું કહી અને બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો. થાક લાગતા તે એક ઘટાદાર આંબા નીચે થાક ખાવા બેઠો. ત્યાં તો આંબાને પણ વાચા ફૂટી. તે બોલ્યો કે ભાઈ, મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળ ચાખતું નથી. માટે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછી લાવજો. થાક ખાઈને બ્રાહ્મણ આગળ વધ્યો. થોડે દૂર જતાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણને તરસ લાગતા તે તળાવમાં ઉતર્યો. એ વખતે એક મગર આવી ચઢ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો કે ભાઈ, હું આ શીતળ પાણીમાં રહું છું તોય મારા શરીરમાં દાહ મળે છે, તો તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો. સારું એમ કહીને બ્રાહ્મણ ત્યાંથી ઘોર જંગલમાં જઈ તપ કરવા બેસી ગયો. એક ચિત્તે રુદ્રદત્તે કઠણ તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માંગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ, મને માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો અને મારો કોઢ મટાડો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે ભૂદેવ, જો તું સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ અવશ્ય મટી જાય અને માતાજીના શ્રાપમાંથી તું મુક્ત બની જઈશ.
આ સાંભળીને બ્રાહ્મણ તો ઘણો ખુશ થઈ ગયો. ત્યાર પછી તેણે ગાયની વાત કરી. તેના જવાબમાં મહાદેવજીએ કહ્યું કે ગયા જન્મમાં એ ગાય સ્ત્રી સ્વરૂપે હતી. તેણે ક્રોધ આવેશમાં આવીને પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું. એ પાપનું ફળ એ અત્યારે ભોગવી રહી છે. તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારી પૂજા કરજે. આથી તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યાર પછી એણે ઘોડાનું ઘણું દુઃખ કહી સંભળાવ્યું. તેના નિવારણ અર્થે મહાદેવજી બોલ્યા કે ગયા જન્મમાં તે ઘોડો એક વાણિયો હતો. તે તોલ માપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. માટે તું જાતે જઈને તેના પર સવારી કરજે, આથી તેનું દુઃખ દૂર થઈ જશે. રુદ્રદત્તે આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું કે ગયા જન્મમાં એ ખૂબ લોભ્યો હતો. પુષ્કળ પૈસા હોવા છતાં કશું પુણ્ય દાન કરતો ન હતો. તેના નિવારણ રૂપે આંબા નીચે જે ધન ભરેલા ચરુઓ દાટેલા છે તે તું ખોદીને કાઢી લેજે અને એ સઘળું ધન સત્કાર્યમાં વાપરજે, આથી તેનું સઘળું કષ્ટ દૂર થશે. છેવટે રુદ્રદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ હસીને કહ્યું કે પૂર્વજન્મમાં એ ખૂબ મોટો વિદ્વાન બ્રાહ્મણ હતો. કાશીમાં જઈને ખૂબ વિદ્યા ભણીને તે મોટો પંડિત બની ગયો હતો, પરંતુ તે કોઈને વિદ્યા શીખવતો ન હતો. વિદ્યા જેવું એકેય દાન નથી, છતાં એ કૃપણ બ્રાહ્મણે કોઈને વિદ્યા શીખવી નહીં, આથી તે આ ભવે મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે. તેના નિવારણ રૂપે તું ફક્ત મારા શિવલિંગ ઉપર ચઢાવેલું બીલીપત્ર લઈને તેની આંખે અડાડજે, તેથી તે તેની બળતરા તુરંત જ દૂર થઈ જશે. દરેક જણના પાપનું નિવારણ જાણી રુદ્રદત્ત મહાદેવજીને પ્રણામ કરી પાછો ફર્યો. સૌપ્રથમ તેણે મહાદેવજીને ચઢાવેલા બીલીપત્ર મગરની બંને આંખે લગાડ્યું. આથી મગરના શરીરમાંથી બળતરા ગાયબ થઈ ગઈ અને એની જગ્યાએ ઠંડક થઈ ગઈ. તેણે ધનના ચરુ ખોદીને કાઢ્યા અને તે ધન સત્માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તેને અમૃત જેવી મીઠી લાગી. આગળ જતા ઘોડો મળ્યો. તેના પર સવારી કરતા બ્રાહ્મણે કહ્યું કે તારા પાપનું નિવારણ થઈ ગયું છે, હવે તારી દરેક મનોકામના પૂર્ણ થશે. પછી રુદ્રદત્ત ગાય પાસે પહોંચ્યો. તેના નિવારણ અર્થે તે આંચળમાંથી દૂધ કાઢી મહાદેવજીનું સ્મરણ કરી એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું અને નાચતા કૂદતા વાછરડા આવીને તેને ધાવવા લાગ્યા. શ્રાવણ માસ આવ્યો એટલે રુદ્રદત્તે 16 સોમવારનું વ્રત આદર્યું. 4 મહિને વ્રત પૂરું થતાં બ્રાહ્મણે ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજીએ તેનું શરીર પહેલાં હતું તેનાથી પણ વધારે કંચનવર્ણું બનાવી દીધું. પાર્વતીના શાપમાંથી મુક્તિ મેળવી રુદ્રદત્ત પોતાના ગામના પાદરે આવ્યો. ત્યાં તેણે એક વિશાળ મંડપ બાંધેલો જોયો. તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા. રુદ્રદત્તે ત્યાં ઊભેલા એક માણસને પૂછ્યું કે આ બધું શું છે, તો તેણે કહ્યું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર છે. રુદ્રદત્તો આ બધો જ ઠાઠ જોતો એક બાજુ ચૂપચાપ ઊભો હતો. ત્યાં તો એક ચમત્કાર સર્જાયો. એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી આવી પહોંચી અને મંડપ બહાર ઊભેલા રુદ્રદત્ત પાસે આવી તેના પર કળશ ઢોળી દીધો. આ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્ય થયું, પરંતુ શરત અનુસાર રાજાએ પોતાની દીકરી રુદ્રદત્ત સાથે પરણાવી અને યોગ્ય પહેરામણી આપી તેની સાથે કુંવરીને વળાવી. ઈશ્વર પાર્વતીની કૃપાથી આ ફળ મળ્યું. રુદ્રદત્તે 16 સોમવાર પૂરા કરી અને પૂરી આસ્થાથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું. આથી તેને રાજાની કુંવરી મળી. થોડા સમય પછી રાજાનું મરણ થતાં તે રાજા બન્યો અને કુંવરી રાણીનું પદ શોભાવતી હતી. રાજાએ ફરી 16 સોમવારનું વ્રત કર્યું. 16 સોમવાર પૂરા થયે રાજા રુદ્રદત્તે રાણીને ઉજવણાની રીત કહી અને કઈ રીતે ઉજવણું કરવું તેની માહિતી આપી અને કહ્યું કે મારે ભગવાન શંકરનું વ્રત છે, માટે 4.5 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લઈને લાડુ કરજે. લાડુના 4 ભાગ કરવા, 1 ભાગ મંદિરના પૂજારીને, 1 ભાગ રમતા બાળકને, 1 ભાગ ગાયના ગોવાળને અને 1 ભાગ મારા માટે રાખજે. રાણીએ તો લાડુ તથા જાત જાતના ભાત ભાતના શાક અને પકવાન પણ સાથે બનાવ્યા અને પીરસ્યા. આથી રાજા ગુસ્સે થયો, કારણ કે વ્રતની ઉજવણીમાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કંઈ ખવાય નહીં.
આખરે રાજાએ મહાદેવની ક્ષમા માંગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદ તરીકે આરોગી વ્રત ઉજવ્યું. પરંતુ મહાદેવજી કૃપાયમાન થઈ ગયા અને રાજાને સ્વપ્નમાં આવી કહેવા લાગ્યા કે હે રાજન, તારી રાણીએ તારા વ્રતને ભાંગવાની કોશિશ કરી છે, માટે તેને દેશવટાને શિક્ષા કર જેથી તેનું અભિમાન ઉતરે. રાજાએ રાણીને પહેરીએ લુગડે દેશવટો દઈ દીધો. રાણી બિચારું કેટલુંય કર કર્યું પણ રાજા એકનો બે ન થયો. છેવટે રાણી રડતી કકળતી એક ગામમાં આવી પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં ડોશીમાં રેટિયો કાતતા બેઠા હતા. રાણીએ તેની પાસે પીવાનું પાણી માંગ્યું. ડોશીને દયા આવી અને તેણે પાણી પાયું તથા રહેવા માટે આશરો આપ્યો. તો ત્યાં પણ તેના પગલાથી રઘાણીમાં તેલ ઓછું નીકળવા લાગ્યું. આથી ખાચણે પણ તેને કાઢી મૂકી. આગળ જતાં એક માલણે તેને આશરો આપ્યો પણ તેના પગલાં પડતા જ બગીચામાંના બધા જ ફૂલો કરમાઈ ગયા. આથી માલણે પણ તેને ચાકરો આપ્યો. રાણી હવે ખૂબ થાકી ગઈ હતી. તેને તરસ લાગતા એક કૂવા આગળ આવી ત્યાં ઊભેલી એક પનિહારી પાસે પીવા માટે પાણી માંગ્યું. પેલી પનિહારી તેને પાણી પાવા ગઈ ત્યાં તો તેનો ઘોડો ફૂટી ગયો. આથી તેણે છણગો કરીને પાણી પાયા વગર તેને કાઢી મૂકી. આમ રાણી વખાની મારી આમ તેમ ભટકતી હતી અને એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી. સાધુએ તેને આવકાર આપ્યો અને જમવા બેસાડી, પણ ભોજનમાં જીવડા ઉભરાવા લાગ્યા. સાધુએ તેની બધી વાત જાણી તેનું સઘળું દુઃખ પામી તેણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કે બેટી, કોઈના વ્રતમાં ભંગ પાડીએ તો ભગવાન રૂઠે, એટલે આવું ન કરવું જોઈએ. હવે તું મહાદેવજીનું 16 સોમવારનું વ્રત કર, એટલે તારું દુઃખ દૂર થશે. આમ કહી તેણે વ્રતની વિધિ જણાવી. શ્રાવણ માસ આવતા રાણીએ વ્રત શરૂ કર્યું. 16 સોમવાર પૂરા થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે હે રાજા, તારી રાણીએ મારા 16 સોમવારનું વ્રત પૂરું કર્યું છે, માટે હું તેના પર ખૂબ જ પ્રસન્ન થયો છું. હવે તું તેને મહેલમાં તેડી લાવ. રાજા બીજા દિવસે સાધુની ઝૂંપડીએ આવી પહોંચ્યા. રાજાને જોઈ રાણી ખૂબ રાજી થઈ. તેણે સાધુ મહારાજને કહ્યું કે મહારાજ, મારા પતિદેવ મને તેડવા આવ્યા છે, માટે મને જવાની રજા આપો. ત્યારે સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું કે બેટી, હું તને આ મંત્રેલા જળની જારી આપું છું. આ જળ વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ. સાધુની રજા લઈ રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી મળી. રાણીએ ફૂટેલા ઘડા પર મંત્રેલું જળ છાંટ્યું તો તે આખો ઘડો બની ગયો. રાણીએ મહાદેવજીના પ્રતાપની વાત કરી એટલે પનિહારી પણ 16 સોમવારનું વ્રત કરવા તૈયાર થઈ. આગળ જતાં ખાચણનું ઘર આવ્યું. તેની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ મંત્રેલા જળને ઘાણી પર છાંટ્યું એટલે ઘાણી ઘમઘમાટ ચાલવા માંડી. રાણીએ પણ મહાદેવજીના વ્રતની વાત તેને કરી. આથી ખાચણ પણ વ્રત કરવા તૈયાર થઈ. આવી રીતે માલણના બગીચામાં આવી રાણીએ જળ છાંટ્યું ત્યાં તો કરમાયેલા ફૂલો પાછા ખીલી ઉઠ્યા. તેને પણ વ્રતની વિધિ કહી રાજા રાણી આગળ વધ્યા. રેટિયો કાતતી ડોશીની ઝૂંપડીએ રાજા રાણી આવી પહોંચ્યા. ડોશી રેટિયો કાતે પણ વારા ઘડીએ તાર તૂટી જાય. આથી રાણીએ મંત્રેલા જળનો રેટિયો પર છંટકાવ કર્યો. ડોશીનો રેટિયો તો સડસડાટ ચાલવા લાગ્યો. અંદરથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશીએ ખુશ થઈ અને રાણીને આશીર્વાદ આપ્યા. આમ રાજા રાણી સર્વનું દુઃખ હરતા પોતાના મહેલમાં આવી પહોંચ્યા. રાણીએ આખા ગામને જમાડવાની ઈચ્છા થઈ. રાજાએ ખુશ થઈને તેની વાતને વધાવી લીધી. ગામમાં ઢંઢેરો પીટાવી સાંજે પોતાને ત્યાં જમવા માટે નગરજનોને નોતરા આપી દીધા. મહેલની સામે વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો. ત્યાં સૌ કોઈ જમવા બેસી ગયા. જાત જાતના અને ભાત ભાતના પકવાન પીરસાતા હતા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા. સૌ જમી રહ્યા હતા. પછી રાજાએ રાણીને જમવા કહ્યું તો તે બોલી કે મારા મહાદેવજીની વાર્તા કોઈ ભૂખ્યા માણસને સંભળાવીને પછી જ જમવાનું છે, માટે હજુ કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને બોલાવો. તપાસ કરતાં એક સુથારના ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી ગઈ હતી. તે વૃદ્ધ હોવાને લીધે પૂરું સાંભળી પણ શકતી ન હતી અને પૂરું જોઈ પણ શકતી ન હતી. રાજાના માણસો આવીને ડોશીને માનભેર પાલખીમાં બેસાડી અને મહેલે લઈ ગયા. ત્યાં રાણીએ તેને પાટલે બેસાડ્યા અને કહ્યું કે માજી, હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું, તો વચ્ચે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલતા રહેજો. અને ડોશીએ કહ્યું કે સારું. અને રાણીએ વાર્તા કહેવા માંડી. ડોશીને વાર્તા સંભળાય કે ન સંભળાય
તો પણ તેણે વચ્ચે વચ્ચે મોટેથી બોલી ઉઠતા કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમ વારંવાર પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેવાથી ડોશી સાંભળતા અને દેખતા થઈ ગયા. તેઓ બોલ્યા કે વહુ બેટા, જુઓ તો ખરા, હું તમને સ્પષ્ટ જોઈ શકું છું અને બધું જ સાંભળી શકું છું. આ બધું કેવી રીતે બન્યું? ત્યારે રાણીએ કહ્યું કે માજી, આ બધો જ રૂડો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે. તમે મહાદેવજીના વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી તેનું તમને ફળ મળ્યું છે. રાણીએ ડોશીને 16 સોમવારના વ્રતની વિધિ જણાવી અને તેમને જમાડીને વિદાય કર્યા. મહાદેવજીનો આવો પ્રતાપ જાણી ડોશીના દીકરાએ અને વહુએ પણ 16 સોમવારનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. થોડા સમય પછી રાણીએ સુંદર દીકરાને જન્મ આપ્યો. દીકરો યુવાન થતાં રાજાએ તેને ગાદી સોંપી અને તેઓ વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. હે શંકર ભગવાન, જેવા રાજા રાણી અને કુંવરને ફળ્યા તેવું તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, સૌ કોઈને ફળજો, સૌનું કલ્યાણ કરજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય મહાદેવ. તો મિત્રો, આપણે સાંભળી શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ થતી 16 સોમવારના વ્રતની કથા, તેનું મહાત્મ્ય અને પૂજનવિધિ, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ, હર હર મહાદેવ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.